जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी एग्रीकल्चर मशीनरी मैन्युफैक्चर एसोसिएशन भारत सरकार ना कृषि मंत्रालय ना सहयोग थी स्पार्क मीडिया राजकोट शास्त्री मैदान खाते तारीख 16-17-18 सितंबर 2022 ना रोज अत्यार सुधी नु सौथी मोटू कृषि प्रदर्शन योजाशे। तेमा खेडूतों ने खेती ने लगती लेटेस्ट माहितीओ मळशे। आ बाबते आयोजकों द्वारा एक पत्रकार परिषदनुं आयोजन करी पत्रकारों ने आ बाबते वधु विगतो जणावामां आवी हती। अहेवाल विजय मकवाणा। सौराष्ट्रना आंगणे राजकोटना आंगणे आ एग्री एक्सपोनुं जे आयोजन थई रह्युं छे एना माटे हुं अम्मा इंडिया गामा इंडिया अने जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटीने अभिनंदन आपुं छुं। अने सौराष्ट्र एक खेतीवाड़ीनो मोटो हब छे अने आ खेतीवाड़ीने अगर वधारे प्रगतिशील बनाववुं हशे अने आपणुं जे छे के मारो देश समृद्ध जो करवो हशे तो मारुं गाम समृद्ध करवुं पड़शे, तो एना माटेनो एक पगलुं छे के जेमां आ एक्झिबिशन द्वारा नानामां नानो खेडूत अने नानामां नानो मेन्युफेक्चरने आ नवी टेक्नोलॉजी टपक पद्धति होय मशीनरी होय के ओछा खर्चे वधु उत्पादकता वधारवा माटेनो आ एक मोटा मोटो भगीरथ प्रयास छे। एना माटे दरेक वेन्डर के जे चार दिवसमी छेल्ला वरसाद वरसी रह्यो छे एमां पण आटलू भव्य आयोजन करी शक्या छे अने एसी डोममां आपणे करी रह्या छे अने आ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઓપન સ્પેસમાં એસી ડોમમાં આટલા 10,000 મીટરનું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે। સૌને અભિનંદન અને સૌનો આવકાર છે। મારું ગામ સમૃદ્ધ, મારો ભારત સમૃદ્ધ। થેન્ક યુ। સૌથી મોટી બાબત છે ખેડૂતોને ઓજાર અત્યારે મોંઘા પડે છે, એક્સપોની અંદર કઈ રીતે એને ભાવમાં ફાયદો થશે અને કઈ પ્રકારના ઓજાર મળશે? આપણી સાથે અમ્મા ઇન્ડિયા અને ગામા ઇન્ડિયાના ટેકનિકલ એડવાઇઝર અને ફાર્મ મિકેનિઝમમાં આ લોકો રાષ્ટ્રીય કક્ષાએ ગવર્મેન્ટ સાથે લાઇઝિંગ કરીને પોતે પોતાના નવા ઇનોવેશન કરીને અને ઉત્પાદકતા ઘટે, એમનું ઉત્પાદન ઘટે એટલે એમની ઉત્પાદનની કોસ્ટ ઘટે અને એની સામે ખેડૂતોને જેટલું વધારે પાસવન થઈ શકે અને આ બધા પોતે જેન્યુઇન મેન્યુફેક્ચર છે। જેન્યુઇન મેન્યુફેક્ચર એ રીતે છે કે ખેડૂતો માટે એમને પોતે જે કરેલા કામો છે નવા ઇનોવેશન છે એનું પ્રદર્શન થવા જઈ રહ્યું છે। આના માટે હું આ એક્સપોના વાઇસ કન્વીનર જે છે શ્રી કિરણભાઈ કથેરાને ઇન્વાઇટ કરીશ કે જે પોતે પણ મેન્યુફેક્ચર છે એ પોતે વધારે માહિતી આપી શકશે કે ફાર્મ મિકેનિઝમ માટે ખેડૂતોને વધારે શું ફાયદો થાય। મારું નામ કિરણ કથેરિયા છે અને હું ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો માલિક છું। ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મેટોડા GIDCમાં 22 વર્ષથી અમે લોકો ખેડૂતને લક્ષી ટ્રેક્ટર અને બળદથી સંચાલિત ઘણા બધા ઓજારોનું ઉત્પાદન કરીએ છીએ। આજે ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં પહેલી વખત આવડું મોટું વિશાળ કૃષિ પ્રદર્શનનું આયોજન કરવાનો હેતુ એ હતો કે આજે રેગ્યુલર દિન પ્રતિદિન મજૂરોની જે પડતી અછત છે અને ખેડૂતોને સમયની મર્યાદામાં બધું કામ કરવું પડતું હોય છે, તો નવી નવી ટેકનોલોજી ઇનોવેશન અને ક્વોલિટી પ્રોડક્ટ વગર ખેડૂતોને આમાં કોઈ આગળ વધવાનો સ્કોપ નથી। તો આ કૃષિ પ્રદર્શનથી રાજકોટ એક બહુ મોટું કૃષિને મશીનરીને લઈને મોટું હબ છે, જેમાં લેન્ડ પ્રિપરેશન ખેતરને તૈયાર કરવાથી લઈ હાર્વેસ્ટિંગ સુધીના ઘણા બધા ઓજારો રાજકોટમાં મેન્યુફેક્ચરિંગ થાય છે અને પિયતને લગતા સબમર્સિબલ પંપ છે, પાઇપ છે, ઇરિગેશન છે, તો કેબલ, લગભગ બધા જ ખેડૂતને લગતા પ્રોડક્ટ અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય છે। તો એક નવો વિચાર અને એક ગુજરાતને આગળ લઈ જવા માટે બધા લોકો મળી અને કૃષિનું એક મોટું પ્રદર્શન કરી ખેડૂતો સુધી ઝડપથી નવી ટેકનોલોજી પહોંચે અને વ્યાજબી ભાવથી પહોંચે, કેમકે અહીંયા એક પ્લેટફોર્મ ઉપર એક જ પ્રોડક્ટના ઘણા બધા મેન્યુફેક્ચર્સ જ્યારે એક પ્લેટફોર્મ ઉપર આવશે, ખેડૂતો નિહાળશે, તો એક પ્રાઇઝની પણ એને ઓપ્શન મળે અને ક્વોલિટીની પણ ઓપ્શન મળે એ હેતુથી આવું આયોજન કરવામાં આવેલ છે। મશીનરી મેન્યુફેક્ચર એસોસિએશન એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કા બનવાયા એસોસિએશન હૈ। યે એસોસિએશન 2010 મેં બનાતા ઓર 2011 સે હમ એક એક્ઝિબિશન લગા રહે કોઇમ્બટુર મેં કોડિશિયા કે સાથ મિલ કરકે, તો વો બહુ સક્સેસફુલ રહા હૈ। તો જબ ભી હમ રાજકોટ આતે હૈ ઓર રાજકોટ કે મેન્યુફેક્ચરર મિલતે હૈ તો કહેતે હૈ કે ક્યા હમ સાઉથ મેં જાતે હૈ ઇતની દૂર દોડ કરકે હમ યહાં ક્યો નહીં લગા સકતે હૈ।
जो यहाँ के छोटे छोटे मैन्युफैक्चरर है उनको जो बेनिफिट नहीं मिल पाता, वो इतना सामान लेकर के इतनी दूर नहीं जा सकते। फिर हमने ये डिसीजन लिया, हमने इन लोगों से सबसे बात किया कि भाई हम क्या यहाँ लगा सकते हैं, आपको सपोर्ट चाहिए, तो सभी लोग तैयार हो गए। तो हम लोग ये पहला एक्सपेरिमेंट चल रहा और यदि बहुत सक्सेस हुआ तो हर साल हम करेंगे, ठीक है। तो अब ये डिपेंड करता है आप लोग पर, थोड़ा इसको मीडिया को ले जाएं, जो पब्लिक आए, और हम इनको इनकरेज करना चाहते हैं क्योंकि इतना हब है, राजकोट मैन्युफैक्चरिंग का हब है और उसको हम प्रमोट करना चाहते हैं, आगे बढ़ाना चाहते हैं, ठीक है। इसीलिए हम इसको इंट्रोड्यूस कर रहे हैं।